હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ કેમ છો બધા મજામાં છો ને આજે આપણે સ્ટાન્ડર્ડ ટુ ની અંદર સબ્જેક્ટ ગુજરાતી પાર્ટ છ વાઘની ટૂંકી રીસીસ એમાં પાર્ટ ફાઈવ ભણીશું વાંચ વાંચાઓ અને લખાઓ અહીંયા આપણે જોઈશું પાના નંબર તેતાલી ઉપર તો ચાલો બધા રેડી છો ને મારી સાથે તમારે પેન્સિલ વડે લખવાનું છે ચાલો તો લખીએ વંચાવો ને લખો અહીંયા આપણને શું આપ્યું છે કનેકાનો કામો શું આપ્યું છે

હા શું લખ્યું કને કોનું કામ અહીંયા આપણને શું આપ્યું છે અને કોનો આ ગ તો અહીંયા આપણે ખાનામાં લખીએ ચલો મારી સાથે લખો તો બોલીએજો અને લખીજો આ ગ આપણે બોલવાનું છે મારી સાથે બોલો આ ફરીથી બોલો અને લખો આ ગ

અ છે અજગરનો અને એક માત્ર કર્યો છે અ ઉપર તો એક શું વંચા છે કરો અજગરનો અને એક માત્ર એક એક અહીંયા કરો તો ચલો અ કરો અને એક માત્ર એક અહીંયા લખો તો અજગરનો એ કરો અને એક ક એક માત્ર કરીએ છું થા અજગરના અને એક માત્ર કરીએ તો એક એ થયો અને ક કલમનો ક ચલો અહીંયા લખો એક લખ્યું હા ચલો તો હવે આગળ જોઈએ અહીંયા શું લખ્યું છે બ પછી શું આપ્યું છે હ છે હરણ નો હ અને એક માત્ર હે ન બહેન શું લખ્યું છે બહેનો ચાલો લખો તો મારી સાથે બધાએ લખો ફરીથી બહેન તમારે આ ખાનામાં લખવાનું છે ચલો લખો તો બહેન laki ha, uh ah ah apribahin unam laki-laki bahena-bahena laki-laki uh ah weso laki-laki su kalbal kerti kabel Kaabar. tokaberno laki su konekono ka boho roh tu calon aku ya kabe roh laki-laki ka uh koneka કને કાનો કા અને બયા ફરીથી લખો કને કાનો કહીએ તો કા કાબ થયું કબર કાબર 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 કેટલી વખત લખીશું ચાર વખત અહીંયા હવે જોઈશું આપણે શું આપ્યું છે વળિયા જગરનો ઘરનો આવ્યો છે ઓ

અને કોનો આકાર તમારે ચાર વખત લખવાનું છે એક બે ત્રણ અને ચાર ચાર ખાનામાં આકાર આકાર એવું લખવાનું છે હવે શું લખીશું ચલો આગળ જોઈએ આ આપ્યો છે બકરીનો બ છે અને એક માત્ર કર એટલે બેકાર શું થાય છે બે કયા આપણે ક્યાં જોતા હતા બે ક બે ક આપણે અહિયાં લખવાનું છે અહિયાં આગળ ખાનામાં જોઈએ તો શું લખાશે વને કોનો વાર રો લખો તો મારી સાથે વાર વા ર વાર વા ર હા ચલો હવે લખીશું આવું લખ્યું છે અ વાજો તો અને અ કરીશું વને કાનો કરીશું અને જ જલેબીનો અ વાજો અ વા જ અ વા જ આમ આપણે લખીશું અહીંયા શું લખ્યું છે છત્રીનો છ આપ્યો છે અને કાનો કરેલો સાબ ચલો લખો મારી સાથે સાબ સા બ સા પ સા બ આપણે લખીશું તો આજે આપણે આ જે આપણે લખ્યા ને આજના જે શબ્દો લખ્યા છે એ શબ્દ આપણે બુકમાં લખીશું અને આપણી નોટબુકમાં પણ આજના હોમવર્ક તરીકે લખીશું ઓકે બાય બાય